લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ સાયન્સ સિટી રોડ અમદાવાદ. આજે એસ લાઈવ વિશેષમાં મહાગુજરાતી ગુજરાતની સફર વિશેની વાત કરીશું. નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગીશા. આજે 1 મે ગુજરાત સ્થાપના દિવસ. ભારતના સ્વતંત્ર થયા પહેલાં ગુજરાત રાજ્ય મુંબઈ રાજ્યનો ભાગ હતું અને ગુજરાતને અલગ રાજ્ય તરીકે મેળવવા મહાગુજરાત આંદોલન થયું. મહાગુજરાત આંદોલન દ્વિભાષી બૃહદ મુંબઈ રાજ્યમાંથી ગુજરાતી ભાષા બોલતા લોકો માટે અલગ ગુજરાત રાજ્ય માટે 1956માં શરૂ થયેલું રાજકીય આંદોલન હતું. મહાગુજરાત નામ ગુજરાતી ભાષા બોલતા ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છનો સમાવેશ કરે છે. કનૈયાલાલ મુનશીએ 1937માં કરાંચીમાં મળેલી સાહિત્ય પરિષદની બેઠકમાં આ શબ્દ વાપર્યો હતો. 8 ઓગસ્ટ 1956ના દિવસે જ્યારે અમદાવાદમાં કોલેજના કેટલાક વિદ્યાર્થીઓ લાલ દરવાજા ખાતે આવેલ કોંગ્રેસના સ્થાનિક કાર્યાલયમાં અલગ રાજ્યની માંગણી લઈને ગયા ત્યારે મોરારજીભાઈ દેસાઈએ તેમને સાંભળ્યા નહીં અને પોલીસની કાર્યવાહીના કારણે 4 વિદ્યાર્થીઓના મૃત્યુ થયા. શહીદોની યાદગીરી માટે લાલ દરવાજા કોંગ્રેસ હાઉસની બહાર ખાંભી મૂકવા માટે કોલેજના યુવાનો પહોંચતા તેમની ધરપકડ કરવામાં આવી અને ત્યારથી મહાગુજરાત આંદોલનના બીજ રોપાયા. મહાગુજરાત લેકે રહેંગેના નારા સાથે કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા શરૂ થયેલું આંદોલન એક શિસ્તબદ્ધ આંદોલન હતું. આ આંદોલનમાં વિવિધ કાર્યક્રમો પણ આપવામાં આવતા હતા. મહાગુજરાત આંદોલનનું મુખ્ય મથક અમદાવાદ હતું, જ્યાં રવિશંકર મહારાજ, ઇન્દુલાલ યાજ્ઞિક, સનત મહેતા, પ્રબોધ રાવળ, હરિહર ખંભોળજા, અશોક ભટ્ટ જેવા અનેક લોકો કે જેઓ વિવિધ ક્ષેત્રમાં કાર્ય કરતા હતા તેઓ મહાગુજરાત આંદોલનમાં જોડાયા હતા. મહાગુજરાત આંદોલનમાં યુવાનો ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા હતા અને મહાગુજરાત આંદોલન ખૂબ શિસ્તતાપૂર્વક કરવામાં આવ્યું હતું અને હજારો માણસોની ધરપકડ થઈ હતી. આ આંદોલન તે વખતના ગુજરાતી વિસ્તારો એટલે કે આજના ગુજરાતના દરેક જિલ્લાઓમાંથી લોકો મહાગુજરાત આંદોલનમાં જોડાયા હતા. મહાગુજરાત આંદોલનની એક ઘટનામાં સ્વયંભૂ ધરપકડ વહોરવા માટે આયોજન કરવામાં આવ્યું હતું અને નક્કી કરાયેલ હદમાં માત્ર 25 જેટલા આંદોલનકારીઓ જ હતા જેમની ધરપકડ થતી. આ શિસ્તબદ્ધ ધરપકડ લગભગ મહિનાથી પણ વધારે ચાલી હતી. આવી તો અનેક ઘટનાઓ મહાગુજરાત આંદોલન સાથે જોડાયેલી છે. દેખાવો ગુજરાતના ઘણા ભાગોમાં પ્રસર્યા અને મોરારજી દેસાઈ અઠવાડિયાના ઉપવાસ પર ઉતરી ગયા. લોકો તેમને સમર્થન આપવા માટે આગળ ના આવ્યા અને સ્વયંભૂ બંધ રાખ્યું. આમ ઘણા લોકોના પ્રયાસોને અંતે તેમજ નાની મોટી અનેક ઘટનાઓ જે મહાગુજરાત આંદોલન સાથે જોડાયેલી છે, જેનાથી આંદોલન ચરમસીમાએ પહોંચતા તે વખતના વડાપ્રધાન નહેરુએ ગુજરાતી ભાષા બોલતા વિસ્તારોને ગુજરાત રાજ્ય તરીકે માન્યતા આપવા માટે સંમત થયા. આ આંદોલનની વિશેષતા એ હતી કે આંદોલનના નેતાઓ તેમજ પ્રજાજનોના સુમેળ અને શિસ્તબદ્ધ આયોજન તેમજ સંકલનનું સૌથી મોટું ઉદાહરણ આ આંદોલને દેશને પૂરું પાડ્યું છે. શહીદ સ્મારક લાલ દરવાજા ભદ્ર અમદાવાદ ખાતે બનાવવામાં આવ્યું. આ સ્મારક કોંગ્રેસ હાઉસ નજીક અલગ રાજ્યની માંગણી કરતા વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ ગોળીબારમાં માર્યા ગયેલ વિદ્યાર્થીઓની સ્મૃતિમાં બનાવવામાં આવ્યું. આ સ્મારક યુવકના હાથમાં બત્તી ધરાવતી મૂર્તિ ધરાવે છે. ઇન્દુલાલ યાજ્ઞિકની મૂર્તિ નહેરુ બ્રિજના અંતમાં પૂર્વમાં એક નાના બગીચામાં ઊભી કરવામાં આવી અને બગીચાને તેમનું નામ આપવામાં આવ્યું. તો આ હતી મહાગુજરાતથી ગુજરાત સુધીની સફર. તો મને આવો રજા, ફરી મળીશું. નમસ્કાર.